પ્રાચીન શાસ્ત્રો અને આપણી ધાર્મિક માન્યતાઓ અનુસાર ગિરિવર ગિરનારને પરિક્રમાનું કાર્તિકી 11 જે પ્રારંભ થવાની વાત છે કે આ વર્ષે 31 ઓક્ટોબરના દિવસે પ્રારંભ થશે. રાત્રે મધ્યરાત્રિથી પરિક્રમા ગિરનારની શરૂ થશે. ગિરનાર પર્વત એ હિમાલયથી પણ પ્રાચીન પર્વત છે અને અહીંયા એવું કહેવાય છે કે દેવી દેવતાઓ અને નાથ જોગી જોગણીઓ અને ધર્મના અનેક આહલેક જગાવતા ધર્મ સ્થાનોનું એક બિંદુ છે. પરિક્રમાથી ભવનું ભાથું અને પુણ્યનું ભાથું બાંધવા માટે અનેક યાત્રિકો દેશ દેશાવરથી જ્યારે પધારી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર ઓફિસમાં યાત્રિકોની સુખાકારી, એની વ્યવસ્થાઓનું સુચારું આયોજન અને વિવિધ સમિતિઓ દ્વારા હાથ ધરનારા પગલાઓ સંદર્ભે એક બેઠક હમણાં પૂર્ણ થઈ છે. આ યાત્રાપથ 36 કિલોમીટરનો છે. એમાં અનેક જગ્યાએ કપરા ચઢાણો આવે છે, યાત્રિકો માટે ઘોડીઓ આવે છે. વન વિભાગ પોતાની રીતે યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે એમના સ્ટાફ સાથે કટિબદ્ધ છે. મારી બાજુમાં વન વિભાગના અધિકારી ખટાણા સાહેબ ઊભા છે. આ વન પ્રદેશની અંદર આપણા એશિયાનું જે ગૌરવ કહી શકાય એવા 40-45 જેટલા સિંહો, લેપર્ડ, દીપડાઓ અને ઘણા જ વન્ય પ્રાણીઓ પણ વિહાર કરે છે. આમ યાત્રા ધર્મની સાથે પ્રકૃતિ શિક્ષણનું કામ કરે છે અને આ પ્રકૃતિ શિક્ષણનું ભાથું બાંધવા માટે માત્ર વૃદ્ધ કે વયસ્ક નાગરિકો જ નહીં પણ નાના ઉંમરના યુવાનો, શિક્ષિત કોલેજીયનો પણ પ્રકૃતિ શિક્ષણના પાઠ ભણવા આ યાત્રાના પથ પ્રવાસો પર પસાર થાય છે. 31 તારીખથી 30 તારીખ સુધી આ યાત્રા પરિક્રમા જે યાત્રા છે એ પથ પ્રવાસ ઉપર લાખો યાત્રિકો જ્યારે પસાર થવાના હોય ત્યારે પાછળ જગ્યાએ ધર્મસ્થાનો પોતપોતાની રીતે ધર્મની એક વાત કરતા હોય છે. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ કાળકા વડ છે. એમ કહેવાય છે કે સૈકાઓ પહેલાં આ વડ, ખુદ વડ જ એક કાલિકા માતાનું એક પ્રતિનિધિત્વ કરતો એક વડ છે. નીચે એની મૂર્તિ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠાન કરવામાં આવી છે અને સૈકાઓ પૂર્વેથી આ યાત્રા સ્થળે અનેક યાત્રીઓ પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. 36 કિલોમીટરના રૂટ ઉપર ઘણા દિવ્યાંગો પણ આ પરિક્રમાના પથ ઉપર ચાલતા હોય છે. અનેક વિટમણાઓ વહન કરીને પણ જ્યારે દામોદર કુંડનું સ્નાન કરે છે ત્યારે એમ કહે છે કે અમને કોઈ પણ જાતનો થાક નથી લાગ્યો, કોઈ પણ જગ્યાએ નાની કીડી સરખી પણ એમને કરડી નથી. એમ માનો કે આટલા રાની પશુઓની વચ્ચે જ્યારે પસાર થાય ત્યારે આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈને કોઈ મુશ્કેલી નથી પડી. એ આ ગિરનાર પર્વતની એક ગણો તો એક સત્યતાની એક વાતની ગવાહી પૂરે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાણી, યાત્રિકોની પાણી માટે 18 જગ્યાએ પાણીની ટાંકીઓ, એના માટે નળની સ્ટેન્ડ પોસ્ટ, પાણી પુરવઠા દ્વારા અનેક જગ્યાએ પાણી, યાત્રિકોને પાણી મળે માટે પોતાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાએ આરોગ્યની ટીમો તૈનાત કરી છે. યાત્રિકોને નાની સરખી પણ જો હેલ્થની કોઈ મુશ્કેલી લાગે તો જુદા જુદા પોઈન્ટ ઉપર આરોગ્યના ડૉક્ટરો ખડે પગે રહેશે. 2 જગ્યા જે કપરી છે, માળવેલાની ઘોડી અને નળપાણીની ઘોડી, જે 2 જગ્યા એવી છે કે જ્યાં ગિરનાર પર્વતની ટૂંક, ત્યાં ઇમરજન્સી માટે પણ ઓક્સિજન સાથે, ટ્રેસર સાથે ડૉક્ટરો 24 કલાક તૈનાત રહેશે. જેથી કરીને કોઈ પણ વ્યક્તિને યાત્રા દરમિયાન કોઈના આરોગ્ય વિશે મુશ્કેલી લાગે તો એ મુશ્કેલી નિવારવા માટે, એના આરોગ્યની ખેવના કરવા માટે જિલ્લા આરોગ્યના ડૉક્ટર સાપરિયા, ડૉક્ટર સુખાનંદી, ડૉક્ટર વ્યાસ અને ટીમ એ લોકોની એક ચિંતા કરશે અને એમને આરોગ્યની સેવાઓ આપશે. વન વિભાગ વન ક્ષેત્રની અંદર પોતાના અધિકારીઓ, પોતાના કાર્યકર્તાઓ, કર્મચારીઓ દ્વારા ટ્રેકર ટીમ સાથે વન્ય પ્રાણીઓથી સચેત રહી યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એમણે ખડે પગે રહેશે અને સંપૂર્ણ યાત્રા સુખમય બને એ માટે જિલ્લા વહીવટીતંત્રના વડા ડૉક્ટર રાહુલ ગુપ્તાએ યાત્રિકોને આ તકે મિટિંગ દરમિયાન સારી રીતે યાત્રા સફળ રહે માટે શુભકામના પાઠવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે કોઈ જાતની ક્યાંય યાત્રિકોને સુખાકારીમાં ઉણપ ન રહે એ બાબતે એ ચિંતિત અને સૂચિત કર્યા હતા.